गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू होम लर्निंग वन। हूँ हेमांगी शाह, आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, लेक्चर 7 स्टैंडर्ड 4 सब्जेक्ट इंग्लिश, लेसन 2 कैपिटल लेटर्स। तो विद्यार्थी मित्रों, आपके कैपिटल लेटर्स में ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन અને ઓ, એ થી ઓ સુધી એ રીતે લખી શકાય, કઈ લાઇનમાં લખી શકાય, કેટલા સ્ટેપથી મૂળાક્ષર પૂર્ણ થાય તે આપણે શીખી ગયા છીએ। હવે આપણે જોઈએ, આજે જોઈશું પી ફોર પેરોટ। પી ફોર પેરોટ કઈ રીતે થાય? પી ફોર પેરોટ કરવા માટે સૌ પ્રથમ ટોપ લાઇનથી ટેઇલ લાઇન તરફ એક સ્ટેન્ડિંગ લાઇન થશે, ટોપ લાઇનથી ટેઇલ લાઇન તરફ એક સ્ટેન્ડિંગ લાઇન થશે, પછી ટોપ લાઇન થી વેસ્ટ લાઇન માં એક હાફ સર્કલ થશે। તો પી ફોર પેરો, સૌ પ્રથમ પહેલું સ્ટેપ આવશે પી ફોર પેરો, ટોપ લાઇન થી ટેઇલ લાઇન તરફ એક સ્ટેપ, ટોપ લાઇન થી વેસ્ટ લાઇન માં બીજું સ્ટેપ, બે સ્ટેપમાં મૂળાક્ષર પી પૂર્ણ થશે, એક સ્ટેન્ડિંગ લાઇન અને એક હાફ સર્કલ, બે સ્ટેપમાં મૂળાક્ષર પી પૂર્ણ થશે। અહીંયા ટોપ લાઇનમાં થી ટેઇલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન થશે, પછી ટોપ લાઇન થી વેસ્ટ લાઇનમાં એક હાફ સર્કલ થશે, તો મૂળાક્ષર પી પૂર્ણ થશે। પી ફોર શું બોલાય? પી ફોર પેરો, એક સ્ટેન્ડિંગ લાઇન, એક હાફ સર્કલ, તો મૂળાક્ષર પી પૂર્ણ થશે। પી ફોર પેરો, બે સ્ટેપમાં એક સ્ટેન્ડિંગ લાઇન, એક હાફ સર્કલ, બે સ્ટેપમાં મૂળાક્ષર પી પૂર્ણ થશે। હવે આવશે ક્યુ ફોર ક્વીન। ક્યુ ફોર ક્વીન કરવા માટે સૌ પ્રથમ એક સર્કલ કરીશું, એક સ્ટેપમાં સર્કલ થશે, બીજા સ્ટેપમાં અહીંયા ક્રોસ લાઇન થશે, એક સ્ટેપમાં સર્કલ થશે, આ ફર્સ્ટ સ્ટેપ અને બીજા સ્ટેપમાં ક્રોસ લાઇન, એક અંદરથી બહાર એક ક્રોસ લાઇન થશે, તો એક સ્ટેપ અને બીજું સ્ટેપ, બે સ્ટેપમાં મૂળાક્ષર ક્યુ પૂર્ણ થશે, તેને નફોલ લાઇન નોડમાં કઈ રીતે લખી શકાય? તો એક રાઉન્ડ કરીશું અને એક ક્રોસ લાઇન કરીશું, તો ક્યુ ફોર બી, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન। પી કરવા માટે એક સ્ટેન્ડિંગ લાઇન અને એક હાફ સર્કલ, તો મૂળાક્ષર પી પૂર્ણ થશે। ક્યુ કરવા માટે એક રાઉન્ડ થશે, થ્રી લાઇનમાં થશે, પછી એક ક્રોસ લાઇનમાં વેસ્ટ લાઇનની નીચે વેસ્ટ લાઇનની અંદર એક ક્રોસ લાઇન થશે, તો મૂળાક્ષર ક્યુ પૂર્ણ થશે, બે સ્ટેપમાં મૂળાક્ષર ક્યુ પૂર્ણ થશે। હવે આપણે જોઈશું મૂળાક્ષર આ સ્ટાર્ટ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન, પછી આર ફોર થશે, એક સ્ટેપમાં સ્ટેન્ડિંગ લાઇન, બીજા સ્ટેપમાં હાફ સર્કલ અને ત્રીજા સ્ટેપમાં ક્રોસ લાઇન, તો ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર આ પૂર્ણ થશે। તેને ફોર લાઇનની નોટમાં કઈ રીતે લખી શકાય? તો ટોપ લાઇનથી ટેઇલ લાઇનની અંદર એક સ્ટેન્ડિંગ લાઇન થશે, બીજા સ્ટેપમાં ટોપ લાઇનથી વેસ્ટ લાઇનની અંદર એક હાફ સર્કલ થશે, પછી વેસ્ટ લાઇનથી ટેઇલ લાઇનમાં એક ક્રોસ લાઇન થશે, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર આ પૂર્ણ થશે। એક સ્ટેન્ડિંગ લાઇન, બીજા સ્ટેપમાં હાફ સર્કલ, ત્રીજા સ્ટેપમાં ક્રોસ લાઇન,
ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર આ પૂર્ણ થશે. આર ફોર રેબિટ બોલતા જવાનું છે અને ફોર લાઈનમાં નોટમાં લખવાનું છે. પછી આર ફોર રેબિટ પછી આવશે એસ ફોર સન. એસ ફોર સન કરવા માટે સૌ પ્રથમ એક હાફ સર્કલ અને નીચે બીજું હાફ સર્કલ, બે હાફ સર્કલ થશે તો મૂળાક્ષર એસ પૂર્ણ થશે. એક હાફ સર્કલ આવશે ડાબી બાજુ, એક અને બીજું બે બે હાફ સર્કલમાં મૂળાક્ષર એસ પૂર્ણ થશે. એક સ્ટેપ, બીજું સ્ટેપ, બે સ્ટેપમાં મૂળાક્ષર એસ પૂર્ણ થશે. એક હાફ સર્કલ ટોપ લાઈન થી વેસ્ટ લાઈન ની અંદર, બીજું હાફ સર્કલ વેસ્ટ લાઈન થી ટેઇલ લાઈન તરફ, બે હાફ સર્કલ માં મૂળાક્ષર એસ પૂર્ણ થશે. એક હાફ સર્કલ ડાબી બાજુ આવશે, એક હાફ સર્કલ જમણી બાજુ આવશે. તો બે સ્ટેપ માં મૂળાક્ષર એસ પૂર્ણ થશે. ટોપ લાઈન થી વેસ્ટ લાઈન ની અંદર કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ એક હાફ સર્કલ, પછી વેસ્ટ લાઈન થી ટોપ લાઈન અંદર જમણી બાજુ બીજું હાફ સર્કલ, તો મૂળાક્ષર એસ પૂર્ણ થશે. એસ ફોર સન. આ રીતે ફોર લાઈન ની નોટમાં કરવાનું છે. પછી આવશે સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા એસ ફોર સન. એસ ફોર સન પછી આવશે ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર કરવા માટે ટોપ લાઈન થી ટેલ લાઈન તરફ સ્ટેન્ડિંગ લાઈન થશે, જે પ્રથમ સ્ટેપમાં છે. પછી બીજા સ્ટેપમાં આવશે ટોપ લાઈનમાં સ્લીપિંગ લાઈન. તો બે સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. તમે નોટમાં કઈ રીતે કરશો? તો એક સ્ટેન્ડિંગ લાઈન, જે ટોપ લાઈન છે ટેલ લાઈન તરફ એક સ્ટેન્ડિંગ લાઈન આવશે, અને બીજા સ્ટેપમાં ટોપ લાઈનમાં એક સ્લીપિંગ લાઈન આવશે. એક સ્ટેન્ડિંગ લાઈન, એક સ્લીપિંગ લાઈન, બે સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. એક સ્ટેપમાં સ્ટેન્ડિંગ લાઈન, બીજા સ્ટેપમાં સ્લીપિંગ લાઈન, બે સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. તો અહીંયા આપણે કરીશું ટોપ લાઈન થી ટેઇલ લાઈન તરફ એક સ્ટેન્ડિંગ લાઈન, બીજા સ્ટેપમાં સ્લીપિંગ લાઈન, તો મૂળાક્ષર ટી પૂર્ણ થશે. ટી ફોર ટાઈગર. એક સ્ટેન્ડિંગ લાઈન, એક સ્લીપિંગ લાઈન, તો ટી ફોર ટાઈગર. બે સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. જો વિદ્યાર્થી મિત્રો, ટી ફોર પેરો, તો બે સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. ટોપ લાઈન થી ટેઇલ લાઈન ની અંદર એક સ્ટેન્ડિંગ લાઈન, અને ટોપ લાઈન થી વેસ્ટ લાઈન ની અંદર એક હાફ સર્કલ, બે સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. પછી અહીંયા છે ક્યુ. ક્યુ માં ત્રણ લાઈનમાં રાઉન્ડ આવશે, જે પ્રથમ સ્ટેપમાં હશે, અને નીચે ટેઇલ લાઈન થી વેસ્ટ લાઈન ની અંદર એક ક્રોસ લાઈન આવશે, તો બે સ્ટેપમાં મૂળાક્ષર ક્યુ પૂર્ણ થશે. હવે આવશે આર ફોર રેબિટ. તો ટોપ લાઈન થી ટેઇલ લાઈન ની અંદર એક સ્ટેન્ડિંગ લાઈન, જે પ્રથમ સ્ટેપમાં હશે, પછી બીજા સ્ટેપમાં ટોપ લાઈન થી વેસ્ટ લાઈન ની અંદર એક હાફ સર્કલ હશે, ત્રીજા સ્ટેપમાં વેસ્ટ લાઈન થી ટેઇલ લાઈન ની અંદર એક ક્રોસ લાઈન હશે. ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર આર પૂર્ણ થશે. પછી છે એસ ફોર સન. ડાબી બાજુ સૌપ્રથમ ટોપ લાઈન થી વેસ્ટ લાઈન ની અંદર ડાબી બાજુ એક હાફ સર્કલ થશે, પછી વેસ્ટ લાઈન થી ટેઇલ લાઈન તરફ બીજું હાફ સર્કલ જમણી બાજુ થશે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, બે સ્ટેપમાં મૂળાક્ષર એસ પૂર્ણ થશે. પછી આવશે ટી ફોર ટાઈગર. તો ટોપ લાઈન થી ટેઇલ લાઈન તરફ એક સ્ટેન્ડિંગ લાઈન થશે, બીજા સ્ટેપમાં ટોપ લાઈનમાં સ્લીપિંગ લાઈન થશે, બે સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા પી ક્યુ આર એસ અને ટી. ટી પછી આવશે યુ ફોર અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા બે સ્ટેપમાં થશે. સૌ પ્રથમ એક સ્ટેપમાં ટોપ લાઈન થી ટેઇલ લાઈન તરફ સ્ટેન્ડિંગ, એક
સ્ટ્રેટનિંગ લાઈન થી હાફ સર્કલ નીચે થી હાફ સર્કલ થશે હીલ લાઈન માં અને ઉપર ની તરફ ટેઇલ લાઈન થી ટોપ લાઈન ની અંદર બીજા સ્ટેપ માં સ્ટ્રેટનિંગ લાઈન થશે આ રીતે એક સ્ટેપ માં અને આ બીજા સ્ટેપ માં બે સ્ટેપ માં મૂળાક્ષર યુ પૂર્ણ થશે યુ ફોર અમ્બ્રેલા પછી આવશે બિફોર વાન બિફોર વાન પણ બે સ્ટેપ માં થશે સૌ પ્રથમ એક ક્રોસ લાઈન ટોપ લાઈન થી ટેલ લાઈન તરફ ઉપરથી નીચેની તરફ એક ક્રોસ લાઈન થશે બીજા સ્ટેપમાં નીચેથી ઉપરની તરફ એટલે કે ટેલ લાઈનથી ટોપ લાઈનની અંદર બીજી ક્રોસ લાઈન થશે તો મૂળાક્ષર બી પૂર્ણ થશે એક સ્ટેપમાં ટોપ લાઈનથી ટેલ લાઈન તરફ એક ક્રોસ લાઈન બીજા સ્ટેપમાં બીજી ક્રોસ લાઈન ઉપરની તરફ થશે તો મૂળાક્ષર બી પૂર્ણ થશે એક સ્ટેપ અને બીજું સ્ટેપ બે સ્ટેપમાં મૂળાક્ષર બી પૂર્ણ થશે બી ફોર વાન એક ક્રોસ લાઈન નીચેની ઉપરથી નીચેની તરફ બીજી ક્રોસ લાઈન નીચેથી ઉપરની તરફ તો મૂળાક્ષર બી પૂર્ણ થશે બી ફોર વાન હવે આવશે ડબલ્યુ ફોર વોય તો વિદ્યાર્થી મિત્રો હવે આવશે ડબલ્યુ ફોર વોચ ડબલ્યુ ચાર લેટર્સ માં ચાર સ્ટેપ માં થશે ટોપ લાઈન થી ટેલ લાઈન તરફ એક ક્રોસ લાઈન થશે પછી ટેલ લાઈન થી ઉપરની તરફ બીજી ક્રોસ લાઈન થશે પછી ટોપ લાઈન થી ટેલ લાઈન તરફ ત્રીજી ક્રોસ લાઈન થશે અને ટેલ લાઈન થી ટોપ લાઈન ની અંદર ચોથી ક્રોસ લાઈન થશે ચાર સ્ટેપ માં મૂળાક્ષર ડબલ્યુ પૂર્ણ થશે સૌ પ્રથમ એક ક્રોસ લાઈન બીજા સ્ટેપમાં ઉપરની તરફ બીજી ક્રોસ લાઈન ત્રીજા સ્ટેપમાં ઉપરથી નીચેની તરફ ત્રીજી ક્રોસ લાઈન ચોથા સ્ટેપમાં નીચેથી ઉપરની તરફ ચોથી ક્રોસ લાઈન નું મૂળાક્ષર ડબલ્યુ પૂર્ણ થશે સૌ પ્રથમ નીચેની તરફ એક ક્રોસ લાઈન આવશે બીજા સ્ટેપમાં નીચેથી ઉપરની તરફ બીજી ક્રોસ લાઈન આવશે ત્રીજા સ્ટેપમાં ઉપરથી નીચેની તરફ ત્રીજી ક્રોસ લાઈન આવશે ચોથા સ્ટેપમાં નીચેથી ઉપરની તરફ ચોથી ક્રોસ લાઈન આવશે ચાર સ્ટેપમાં મૂળાક્ષર ડબલ્યુ પૂર્ણ થશે ટોપ લાઈનથી ટેલ લાઈનની અંદર એક ક્રોસ લાઈન નીચેથી ટેલ લાઈનથી ટોપ લાઈનની અંદર બીજી ક્રોસ લાઈન ઉપરની તરફ ત્રીજા સ્ટેપમાં ટોપ લાઈનથી ટેલ લાઈનની અંદર બીજી નીચે ક્રોસ લાઈન અને ચોથા સ્ટેપમાં ટેલ લાઈનથી ટોપ લાઈનની અંદર ચોથી ક્રોસ લાઈન ચાર સ્ટેપમાં મૂળાક્ષર ડબલ્યુ પૂર્ણ થશે ડબલ્યુ ફોર વોચ હવે આવશે એક્સ ફોર એક્સરે એક્સ કરવા માટે સૌ પ્રથમ એક ક્રોસ લાઈન અને અહીંયા બીજી ક્રોસ લાઈન બે ક્રોસ લાઈનમાં મૂળાક્ષર એ છે એટલે ચોપડી એટલે મૂળાક્ષર એક્સ પૂર્ણ થશે એક ક્રોસ લાઈન અને બીજી ક્રોસ લાઈન એક સ્ટેપ અને અહીંયા બીજું સ્ટેપ બે સ્ટેપમાં મૂળાક્ષર એક્સ પૂર્ણ થશે એક ટોપ લાઈનથી ટેલ લાઈનની તરફ એક ક્રોસ લાઈન અને ટોપ લાઈનથી ટેલ લાઈનની અંદર એક ડાબી બાજુ અને એક જમણી બાજુ બે બાજુ પર ક્રોસ લાઈન પૂર્ણ થશે એટલે મૂળાક્ષર એક્સ કહેવાય એક્સ ફોર એક્સ રે તો વિદ્યાર્થી મિત્રો હવે આવશે વાય ફોર યલો વાય કરવા માટે બે સ્ટેપમાં વાય પૂર્ણ થશે સૌ પ્રથમ ટોપ લાઈનથી ટેલ લાઈન ટોપ લાઈનથી વેસ્ટ લાઈનની અંદર એક ક્રોસ લાઈન થશે અને બીજા સ્ટેપમાં ટોપ લાઈનથી ટેલ લાઈનની તરફ બીજી ક્રોસ લાઈન થશે આખી
तो मूळाक्षर वाय पूर्ण થશે। સૌપ્રથમ ટોપ લાઈન થી બેસ્ટ લાઈન ની અંદર એક ક્રોસ લાઈન અને બીજા સ્ટેપ માં ટોપ લાઈન થી ટેલ લાઈન ની અંદર તો મૂળાક્ષર વાય પૂર્ણ થશે। એક સ્ટેપ બીજો સ્ટેપ બે સ્ટેપ માં મૂળાક્ષર વાય પૂર્ણ થશે। ટોપ લાઈન થી બેસ્ટ લાઈન ની અંદર ક્રોસ લાઈન અને ટોપ લાઈન થી y for yellow હવે આવશે z for zebra। z for zebra કરવા માટે સૌપ્રથમ ટોપ લાઈન માં એક સ્લિપિંગ લાઈન થશે, બીજા સ્ટેપ માં ટોપ લાઈન થી ટેલ લાઈન તરફ એક ક્રોસ લાઈન થશે અને ત્રીજા સ્ટેપ માં ટેલ લાઈન માં એક સ્લિપિંગ લાઈન થશે। ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર z પૂર્ણ થશે। સૌ પ્રથમ એક સ્ટેનિંગ લાઈન સ્લિપિંગ લાઈન અને બીજા સ્ટેપમાં ક્રોસ લાઈન અને ત્રીજા સ્ટેપમાં સ્લિપિંગ લાઈન, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ઝેડ પૂર્ણ થશે। ટોપ લાઈનમાં એક સ્લિપિંગ લાઈન થશે, બીજા સ્ટેપમાં ક્રોસ લાઈન થશે નીચેની તરફ, ત્રીજા સ્ટેપમાં ટેલ લાઈનમાં સ્લિપિંગ લાઈન થશે, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ઝેડ પૂર્ણ થશે। ટોપ લાઈનમાં એક સ્લિપિંગ લાઈન, ટોપ લાઈનથી ટેલ લાઈન તરફ એક ક્રોસ લાઈન અને ટેલ લાઈનમાં એક સ્લિપિંગ લાઈન, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ઝેડ પૂર્ણ થશે। ઝેડ ફોર ઝીબ્રા એક બે અને ત્રણ, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ઝેડ પૂર્ણ થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ થી ઝેડ સુધીના બધા જ મૂળાક્ષરો કયા સ્ટેપમાં કઈ રીતે લખી શકાય છે મેં તમને શીખવાડ્યું। હવે આપણે આવતીકાલે આવતા લેક્ચરમાં એ થી ઝેડ સુધી ફરીથી હું તમને તેનું ઉત્તર કયા સ્ટેપમાં કઈ રીતે લખાય તેમને